Thank you. દર્શક મિત્રો મતદારોના મનની અવાજ જાણવા અત્યારે જીએસટીવીની ટીમ પહોંચી છે સંસ્કારી નગરી વડોદરામાં વડોદરાનો આ એ વિસ્તાર છે કે જે વિસ્તાર છેલ્લી મહાનગર પાલિકાની ઇલેક્શનમાં આ વિસ્તારને કોર્પોરેશનમાં સમાવવામાં આવ્યો છે આ વિસ્તાર છે તરસાલી એરિયા આ વિસ્તારની હાલત જોતા કંઈક એવું લાગે છે કે કોર્પોરેશનમાં સમાવવામાં તો આવ્યો છે પરંતુ જે કેટલીક સુવિધાઓ છે એ સુવિધાઓને લઈને અહીંયાના સ્થાનિક લોકોને જ પૂછીએ કે કોર્પોરેશનમાં સમાવ્યા પછી પણ અહીંયા કેવી સુવિધા મળે છે તરસાલી એરિયાનો વડોદરાનો અને આ આ વિસ્તાર માંજલપુર વિધાનસભા અંદર આવે છે ત્યારે કેટલો વિકાસ થયો છે અહીંયાના સ્થાનિકોને જ પૂછીએ વડીલ આપનું નામ જણાવશો દીપક પાલકર દીપકભાઈ શું કહેશો કે આ વિસ્તારનો આ વિધાનસભા વિસ્તારનો આ એરિયાનો તમારો કેટલો વિકાસ થયો છે અને હજી કેટલો વિકાસ બાકી છે આ તમે જોઈ શકો છો આ માંજલપુર વિધાનસભા લાગે છે જ્યારે સરકાર મોટી મોટી વાતો કરતી હોય સે જલની યોજનાની વાતો કરતી હોય ત્યારે તમે જોઈ શકો છો અહીંયા નળ શું જલ પણ નથી અહીંયા નળ પણ નથી જલ પણ નથી સાથે સાથે લાઇટોની જે વાતો લાઇટો પર લાઇટના ત્રણ વર્ષ થયા કોર્પોરેશનમાં અહીંયા સમાવેશ થઈ ગયું છે અને પણ લાઇટ જે સ્ટ્રીટ લાઇટ કહેવાય તો સ્ટ્રીટ લાઇટ નથી ગંદકી એટલી છે રોડ નથી મોટી મોટી બધા નેતાઓ અહીંયા એને ખાલી વાતો કરીને જતા રહે છે અને જ્યારે ઇલેક્શનનો ટાઈમ આવે છે ત્યારે વોટ લેવા માટે બધા અહીંયા આવે છે પણ આ અહીંના જે સ્થાનિક લોકો છે એની સામે કોઈ કશું જોતું નથી છોકરાઓ બીમાર પડે છે રોજના રોજ તે છતાં પણ તમે જોઈ શકો છો કે અહીંના સ્થાનિક નેતાઓ અહીંયા ધ્યાન આપી નથી રહ્યા તો સ્થાનિક નેતાઓ અહીં ધ્યાન નથી આપી રહ્યા અને અહીંના જે ધારાસભ્ય છે સાત સાત ટમથી અહીંયા ચૂંટાતા આવ્યા છે પરંતુ આ વિસ્તારનો વિકાસ હજુ નથી થયો છે એટલું કહેવા માંગુ જો અમે છેલ્લા ચાલીસ વર્ષથી અહીં રહીએ છીએ નથી પાણીની લાઈન કે નથી ગટર લાઈન અમે પાણી વેચાતું લઈએ છીએ નથી પાણીની લાઈન નથી ગટરની લાઈન

એ સમસ્યાઓ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે કેટલીક મહિલાઓ પણ પોતાની વાત રજૂ કરી છે અનેક મિત્ર આપણી સાથે જોડાય છે મિત્ર આપણું નામ જણાવશો લાલજી વરવાડ લાલજી ભાઈ શું કહેશો કે કેટલો વિકાસ છે આ વિસ્તારનો આ વિસ્તારની અંદર તો સાહેબ ખરેખર કોઈ વિકાસ છે નહીં અત્યારે નહીં સ્ટ્રેટ લાઇટ છે નાથી કોઈ ગટર લાઇટની ગટર લાઇટની સુવિધા છે કે ના કોઈ પાણીની સુવિધા છે ના ના કોઈ રોડ સારા છે રોડ પણ બનાવ્યા છે અડધા અડધા બનાવ્યા છે પચીસ પચીસ ત્રીસ ત્રીસ મકાન સુધીના રોડ બનાવ્યા છે પછી ત્યાંથી બંધ કરીને બીજી ગલી પકડી લે છે પછી ત્યાંથી પણ વીસ પચીસ ઘરની રો ઘર સુધી રોડ બનાવ્યા છે પછી ત્યાંથી પણ બીજી ગલી પકડી લે છે આ તકી રોડ કોઈ પૂરો કર્યો નથી બધી ગલીની અંદર જે પચીસ પચીસ ઘર તકીના રોડ બનાવ્યા છે પછી ત્યાંથી પૂરા કરી દીધા છે તમે રોડ બનાવો તો પૂરા ગલીના રોડ આખો બનાવો ને અડધા અડધા રોડ બનાવીને છોડી દીધા છે અચ્છા તો કોઈ સુવિધા નથી તો આ કોર્પોરેશન દ્વારા મહાનગરપાલિકા દ્વારા આ બિલ આપવામાં આવ્યું છે કે જે બિલ એટલા માટે આપવામાં આવ્યું છે કે આ બધી સવલતો એમને આપવામાં આવે છે પાણીનો ચાર્જ પાણીનો કર કન્ઝર્વેટિવ સુએજ ટેક્સ અહીંયા લેવામાં આવે છે શિક્ષણ ઉપર ઉપકર લેવામાં આવે છે ફાયર ટેક્સ આ બધા જ જેટલા પણ અહીં સુવિધાઓ છે એ બધી જ સુવિધાઓનો ટેક્સ લેવામાં આવે છે પણ એ ટેક્સની જે લેવામાં આવે છે સુવિધાઓ અહીંયા શૂન્ય છે નથી અહીંયા રોડ રસ્તા ગટર પાણીની કોઈ સુવિધાઓ મહિલાઓએ છેક દૂર સુધી પાણી ભરવા જવું પડે છે રોડની સુવિધા નથી આ ટેક્સ આપવામાં આવે છે આ એક સત્યતા છે પરંતુ કહેવામાં આવે તો સુવિધાના નામે અહીં મીંડું જોવા મળી રહ્યું છે અન્ય એક વડીલ મિત્ર આપણી સાથે જોડાયા છે તેમને પણ જાણીએ કારણ કે ઘણા બધા લોકોનો પ્રશ્ન હશે બાળકો પણ એમના પણ પ્રશ્નો છે શિક્ષણ મુદ્દે વડીલ આપનું નામ જણાવશો સુરેશ સુરેશભાઈ અહીંયા સ્કૂલ દવાખાનું એની સુવિધાઓ કેવી એની તો કોઈ સુવિધા છે નહીં એની શું સુવિધા છે અમે જો પહેલાં દસ વર્ષ પાંચ વર્ષ પહેલાં એકવીસ જણ મરી ગયા હતા તારે રેલી કાઢી હતી અમે બધા અચ્છા અચ્છા તો આ છોકરા બીમાર પડે કે એમને ભણાવવા હોય તો ક્યાં લઈ જાય અહીંયા જ જાય છે બીજે કંઈ નહીં જતા સરકારી સ્કૂલમાં જાય છે બીજે કઈ અચ્છા અધિકારીઓને તમે ઘણી વખત રજવાત કરી હશે નેતાઓને કીધું હશે શું જવાબ મળે એ કરી શું એવું જ કહે છે બીજું કઈ જવાબ નહીં આપતા ચલો ઠાલા આશ્વાસન અને વચનો આપવામાં આવે છે બહેનોને પૂછીએ કે નેતાઓ અધિકારીઓને તમે ઘણી વખત રજવાત કરી હશે જવાબ શું મળ્યા શું કહે છે કઈ જવાબ જ આયલો બેટા કઈ જવાબ જ નથી આયલો થઈ જશે થઈ જશે કઈ કર્યું નહીં તારે તારે

કે આ જે દ્રશ્યો છે આ દ્રશ્યો દેખાડવા એટલા માટે જરૂરી છે કે આ વિસ્તાર કોર્પોરેશનની અંદર આવે છે કોર્પોરેશન અહીં ટેક્સ વસૂલે છે લોકોને ટેક્સ બિલ મોકલે છે પણ સુવિધા જુઓ અહીં રોડ રસ્તા ગટર પાણી સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી અહીંયા રોડ નથી નળના કનેક્શન નથી પાણી લોકોને દૂર દૂર સુધી ભરવા જવું પડે છે ટેન્કર આવે છે રોજ બે ટેન્કર આવે છે પણ અહીંથી બસોથી ત્રણસો મીટર દૂર રહે છે આ જે દ્રશ્યો છે હું કેમેરામેનને બતાવવા માંગીશ કે જે આ વસાહતની વચોવચ જ્યાં બાળકોને રમવાનું મેદાન હોવું જોઈએ જ્યાં લોકોને બેસવા માટે બગીચા અને બાકડા હોવા જોઈએ એની જગ્યાએ આ જે દ્રશ્યો છે આ દ્રશ્યો તરસાલી વિસ્તારની આ વસાહતના દ્રશ્યો કહેવા પૂરતા કદાચ પૂરતા છે શબ્દોથી નહીં વર્ણવી શકાય કારણ કે કોર્પોરેશનનો આ વિસ્તાર છે અને કોર્પોરેશનના વિસ્તારની અંદર ટેક્સ વસૂલવામાં આવતો હોવા છતાં પણ જો આવી દુર્દશા હોય તો લોકો અત્યારે ચૂંટણીના સમયમાં પણ પોતાના નેતાઓને આજીજી કરી રહ્યા છે કે સાહેબ જ્યારે મત માંગવા આવો છો જ્યારે બિલ મોકલો છો તો અમને સવલતો તો આપો તમે નમસ્કાર મિત્રો મતદારોના મનની વાત જાણવા આજે જીએસટીવી ની ટીમ પહોંચી છે સંસ્કારી નગરી વડોદરામાં અને વડોદરાનો આ ચોખંડી બજાર વિસ્તાર છે આ વિસ્તાર ધમધમતો ટ્રાફિક વાળો વિસ્તાર છે ત્યારે આ વિસ્તારની અંદર અહીંના કેટલાક સ્થાનિકો સાથે આપણે મુલાકાત કરીએ અને જ્યારે વડોદરાની અંદર આવ્યા હોઈએ અને વડોદરાની જે ઓળખ છે વડોદરા જેનાથી પ્રખ્યાત છે એવું સેવ ઉસળ માણતા કેટલાક વડોદરાના સ્થાનિકો અહીં આપણી સાથે છે એમની સાથે જ વાત કરીએ કે આ વખતે ઉમેદવાર કેવો જોઈએ વડોદરાનો વિકાસ કેવો થયો છે શું અપેક્ષાઓ છે શું કરવાની જરૂર છે તેમની સાથે જ વાત કરીએ

કારણ કે વડોદરા શહેરના રોડ રસ્તા જોઈ શકો છો તૂટેલી હાલતમાં છે વડોદરા એ જ રીતે વડોદરા જે તળાવો છે તળાવો એકદમ ખસ્તાલ થઈ ગયા છે સાથે સાથે જોઈએ તો વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદી જે સત્યાવીસ વર્ષથી એક હથત્તા શાસનમાં પણ શુદ્ધ થઈ નથી એટલે વડોદરા શહેરનો વિકાસ ક્યાંય દેખાતો નથી બીજી બાજુ જોવા તો આમ જનતા જે વેરો ભરે છે વેરો ભરવાનું કારણ એ છે કે એમને શુદ્ધ પાણી મળવું જોઈએ પરંતુ હજુ સુધી પીવાનું પાણી શુદ્ધ મળી શકતું નથી લોકોને બહારથી પાણી વેચાતું લાવવું જોઈએ છે એવી જ રીતે વડોદરા શહેરમાં ડ્રેનેજ લાઈન જોશો તો ડ્રેનેજ લાઇન વારંવાર કોઈને કોઈ જગ્યાએ ઉભરાતી રહે એટલે લોકોને ડ્રેનેજની પણ સમસ્યા છે પાણીની સમસ્યા છે સાથે સાથે જે રીતે રોડ રોડના પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો વડોદરા મહાનગરપાલિકા હર વર્ષે કરે છે ગુજરાત સરકાર રોડના નામે રૂપિયા આપતી હોય છે પરંતુ વડોદરા શહેરનું નામે ખડોદરા પડી ગયું છે ખડોદરા મતલબ ખાડા ટેકરાવાળું વડોદરા શહેર સંસ્કારી નગરી કહેવાય સ્માર્ટ સિટી કહેવાની આવે કહી રહ્યા છે પરંતુ વડોદરા શહેરનો વિકાસ હજુ સુધી થયો નથી ડબલ એન્જિનની સરકાર છે પરંતુ વડોદરા શહેર ડબ્બો થઈ ગયો છે ડબલ એન્જિનની સરકાર છે પણ વડોદરાનો હજુ એવો વિકાસ નથી થયો એવું સ્થાનિકનું કહેવું છે અનેક સ્થાનિક સાથે વાત કરીએ આ સેવ ઉસળ અહીંની ફેમસ લગભગ અઠવાડિયામાં કેટલા દિવસ સેવ ઉસળ અઠવાડિયામાં બે ત્રણ વખત થાય વડોદરાની સેવ ઉસળ ફેમસ પણ વડોદરાનું રાજકારણ એટલું જ ખરાબ એટલું જ ગંદુ કહેવાય વડોદરા શહેરની તમે પરિસ્થિતિ જુઓ તો આ વિસ્તાર એટલે જૂનો વડોદરા શહેરનો વિસ્તાર છે ગાયકવાડી શાસનમાં આ વડોદરાનું અર્થતંત્રનું હબ કહેવાતું હતું પણ આજની સ્થિતિએ તમે જુઓ તો આ વડોદરાની અંદર કેવી ગીચ ટ્રાફિકની સમસ્યા છે સાથે સાથે અહીંયા ડ્રેનેજની સમસ્યા પાણીની સમસ્યા એટલે લોકો ટૂંકમાં આ વડોદરા શહેરમાં જે ગાયકવાડી સમયમાં શાસનમાં જે વડોદરા શહેર એવું ઇન્ડિયાનું સ્માર્ટ સિટી પહેલું સ્માર્ટ સિટી એવું કહી શકાય કે અમે વડોદરામાં જન્મ્યા એટલે અમે એવું કહી શકીએ કે આ ગાયકવાડી શાસનમાં ત્રીસ વર્ષ પહેલાંનું જો વડોદરા જુઓ તો તમે એવું કહી શકો કે દુનિયાનું સૌથી અપડેટેડ સિટી છે પણ હમણાં એવું છે કે જેટલું અપડેટેડ હતું એટલું જ આ વડોદરા મહાનગરપાલિકા કે ગુજરાત સરકારના શાસનમાં વડોદરાની સ્થિતિ દુર્દશા થઈ છે ચલો તો વડોદરાની દુર્દશા થઈ છે ગાયકવાડ શાસન હતું ત્યારે વડોદરા ફેમસ હતું પરંતુ સત્યાવીસ સત્યાવીસ વર્ષથી એક જ પક્ષ શાસન કરી રહ્યા છે પરંતુ વડોદરાની દુર્દશા થઈ છે તેવી પણ વાતો ક્યાંક સામે આવી છે અનેક સ્થાનિક સાથે વાત કરીએ વડીલ આપનું નામ જણાવશો પ્રકાશ શર્મા પ્રકાશભાઈ શું કહેશો વડોદરાના વિકાસ વિશે વડોદરા હું અહીંયા સેવ ઉછળ ખાવા વીસ વર્ષથી આવું છું અને આ સેવ ઉછળની લહેરી ઓગણીસો ત્યાંસીથી ચાલુ છે વડોદરાનો વિકાસ કેટલો

એજ્યુકેશન એટલે વડોદરામાં એજ્યુકેશન એવી સવલતો નથી એવું છે છે પણ થાય બીએપીએસ છે બીએપીએસ નો સંસ્કાર બધું સારું છે વડીલ આપ શું કહેશો કે વડોદરામાં વિકાસની જો વાત કરવી હોય તો વડોદરાનો વિકાસ કેટલો થયો થયો છે વિકાસ થયો છે પહેલા કતો ધંધા રોજગાર શિક્ષણ આરોગ્ય એક ક્ષેત્ર કેવી રીતે વિકાસ બધી રીતે સારું છે ધંધા રીતના રોજગાર રીતના એજ્યુકેશન હોય બધું જ સારું છે તો ધંધા રોજગાર એજ્યુકેશન સારું છે અનેક મિત્ર આપણી સાથે જોડાયા છે મિત્ર આપનું નામ જણાવશો મોહિતભાઈ મોહિતભાઈ તમે શું કહેશો વડોદરા વિશે વડોદરા એક સંસ્કારી નગરી છે એમાં વિકાસ પણ ખૂબ સારી રીતના થઈ રહ્યો છે અત્યારે તો વડોદરામાં શિક્ષણ વ્યવસ્થા હોય આરોગ્યની વ્યવસ્થા હોય રોડ રસ્તા ગટર પાણી આવા જે પ્રાથમિક મુદ્દાઓ છે એ વિશે શું કહેવું રોડ રસ્તા તો બરાબર છે પણ પાણી માટે થોડુંક સરકારે વિચારવું પડે કારણ કે પાણી કલાક જ આવે છે હજી પાણી કલાક જ આવે છે આવે છે તો એની માટે સ્થાનિક કક્ષાએ રજૂઆત કરે છે તો શું જવાબ મળે પ્રોબ્લેમ શું છે પ્રોબ્લેમ કઈ નથી પાણીનો જે વાલ એ લોકો ખોલે ને એ મીડિયમ ખોલે છે અને જે બાજુ કોર્પોરેટર રહેતા હોય એમએલએ રહેતા હોય એ બાજુ પાણી ચોવીસ કલાક આવતું હોય અને બીજા જે નાગરિકો રહેતા હોય નગરજનો એ બાજુ પાણી ઓછું આવતો હોય બિલકુલ તો અહીં અહીં કેટલાક સ્થાનિકો કહી રહ્યા છે કે રોડ રસ્તા ગટર પાણી મુદ્દો પણ પાણીનો મુદ્દો પણ એક મહત્વનો મુદ્દો છે અને એ એ મુદ્દે પણ કેટલાક સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે અનેક સ્થાનિક વેપારી આપણી સાથે જોડાયા છે એમની સાથે વાત કરીએ કે વડોદરાની અંદર ધંધા રોજગાર વેપાર કેવો છે એમને જ પૂછીએ વડીલ આપનું નામ જણાવશો મારું નામ છે ચૌહાણ મનોજ કુમાર મનોજભાઈ શું કહે છો કે કેટલા વર્ષથી આ લારી ઉપર કામ કરી રહ્યા છો આ લારી તમારી જ હશે બિલકુલ કેટલા વર્ષથી અહીંયા ઊભી રાખો છો ને ધંધા રોજગાર કેવા વડોદરાનો વિકાસ કેવો વડોદરાનો વિકાસ અત્યારે જે હાલમાં સારામાં સારો છે લોકડાઉનની અંદર બી સારું રહ્યું છે અને બીજું કે ઓગણીસો ને ત્યાંસીથી અમે જે સ્ટાર્ટ કર્યું ત્યારથી તે વખતે નોર્મલ દોઢ કે બે રૂપિયાની અંદર જે શિવસેના ચાલુ કરેલું ત્યારથી અત્યાર સુધીને જે અમને પબ્લિકનો દોઢ બે રૂપિયાના અત્યારે કેટલા ભાવ અત્યારે અમે ચાલીસ રૂપિયા કર્યા છે જે કે મોંઘવારીના હિસાબે જે અમને તેલ બિલ બધામાં ને એમાં તેમાં જે વધારો થયો છે એના હિસાબે અમે ચાલીસ રૂપિયા રાખ્યા છે અને અનલિમિટેડ રસો બધાને અને અને આ વેપારી તરીકે કોઈ અગવડતાઓ કારણ કે મોંઘવારી વધી છે બધી વસ્તુઓના ભાવ વધ્યા છે તો નેતા કેવો જોઈએ આવનારા જે નેતાઓ છે એ વિશે શું કહેશો હવે આવનારા નેતા તો એવા હોવા જોઈએ કે પબ્લિકને ધંધા રોજગારીને જે સાથ સહકાર મળવો જોઈએ બિલકુલ સાથ સહકાર મળવો જોઈએ ધંધા રોજગારમાં લોકોને સવલત થવી જોઈએ અન્ય એક વેપારી મિત્રો પણ આપણી સાથે છે એમની સાથે વાત કરીએ આપનું નામ ભાવિક ભાવિકભાઈ શું કહેશો કે વડોદરાના વિકાસ વિશે કહેવું હોય અને અહીંયાના રોજગાર ધંધા રોજગાર વિશે કહેવું હોય તો વડોદરાના લોકોનો સહકાર સારો છે

જે નેતા છે એ કેવો હોવો જોઈએ કેવા નેતા એક્સપેક્ટ કરો સાથ આપી શકે લોકોના પ્રશ્નોને વાચા આપી શકે એવો નેતા લોકોને જોઈએ છે અને એવો નેતા એટલા માટે કારણ કે જે હજુ પણ કેટલાક પ્રાથમિક પ્રશ્નો છે એ પ્રાથમિક પ્રશ્નોને લઈને અહીં પ્રજા અહીં બોલી રહી છે એક અન્ય મિત્ર આપણી સાથે જોડાયા છે એમને એમની સાથે પણ વાત કરીએ મિત્ર આપણું નામ જણાવશો मेंद सिंह अ શું કેછો વડોદરા ના વિકાસ વિશે એક્સેલન્ટ 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 અચ્છા કઈ કઈ સુવિધાઓ એવી છે કે જે સૌથી વધારે ગમી તમને મને ایسی કોઈ સુવિધા દેખી નઈ જો હે નઈ सब હે सब હે સારી સુવિધા હે સબ સુવિધા હે આપ મતલબ વડોદરા કે યો અહીં રાજસ્થાન સે હે અહીં બિઝનેસ કરો કે જોબ કરો જોબ હે મેરા જોબ હે આપકા ચલો તો કેટલા 12 ના પણ લોકો છે કે જે વડોદરા માં આવીને અહીં પૂછી રહ્યા છે અનેક મિત્ર જે ફરીથી કંઈક કહેવા માગે શું કહેશો હું એવું કહીશ વડોદરા શહેરની અંદર જે પ્રકારનો વિકાસ થઈ રહ્યો છે વિકાસ એવું કહી શકાય કે એને દેખીતી રીતે વિકાસ દેખાય પણ હકીકતમાં એ પાછળથી લોકોને હેરાનગતિ બને છે કારણ કે અહીંયા જે રોડ રસ્તાની કામગીરી થાય છે બે વર્ષમાં રોડ રસ્તા તૂટી જાય છે ડ્રેનેજ ગટરની જે કામગીરી થાય છે બે ત્રણ વર્ષમાં એ પણ તૂટી જાય છે એટલે જે ટીકાઉ વિકાસની વાત છે એ વિકાસ ટકતો નથી વરસ બે વરસની અંદર પરિસ્થિતિ જે હતી એના કરતાં વધારે ખરાબ થાય છે ગંદા પાણીની સમસ્યા જો વર્ષોથી ત્રણ ચાર વર્ષથી ગંદા પાણીની સમસ્યા ચાલે છે તો પણ વડોદરા મહાનગરપાલિકા આ જે ગંદા પાણીની સમસ્યા છે એને હલ કરી નથી શકી એટલે આ લોકો કામ કરવા નથી માગતા ખાલી કોન્ટ્રાક્ટરોને કમાવા માટે આપવા માગે છે એટલે ક્યાંક આક્ષેપો થયા છે કે કોન્ટ્રાક્ટ સિસ્ટમના કારણે કામ નથી થતા એવા પણ આક્ષેપો છે અનેક મિત્રો સાથે વાત કરીએ શું નામ છે આપનું રાહુલ માલી રાહુલભાઈ શું કરો છો તમે જોબ કરું છું મેડિકલ સ્ટોર માં જોબ કરો છો અચ્છા વડોદરાનો વિકાસ થયો છે અને અહીંયા રોજગારી મળી જાય છે રોજગારી તો મળી જાય પણ તમે જોઈ શકો છો વિકાસ કયો થયો કોઈ પણ નેતા આવે એટલે રસ્તે દમ કીડીલ અને નેતા જાય એટલે પછી હતું એવું ને એવું ખાડા ટેકરા એટલે વડોદરા શહેરનો કોઈ વિકાસ થયો છે નહીં કોઈ પણ નેતા આવે એટલે દેખો હમણાં તમે દેખી શકો છો નરેન્દ્રભાઈ મોદી આવ્યા હતા આપણા વડોદરા શહેરની અંદર તો એકદમ રસ્તો કીડીયલ થઈ ગયો હતો

એ ઠાલા આશ્વાસનો આપે એવો નેતા ન હોવો જોઈએ પરંતુ ગ્રાસરૂટ ઉપર જમીની લેવલ ઉપર કામ કરે એવા નેતા અહીંની અહીંના સ્થાનિકો ઈચ્છી રહ્યા છે તો દર્શક મિત્રો મતદારોના મનની વાત જાણવા આવી જ રીતે અન્ય જગ્યાએ અમે જઈશું અન્ય સિટીમાં તેઓના મનની વાત પણ જાણીશું અત્યારે બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો જીએસટીવી નમસ્કાર